મિત્રો નમસ્કાર, જેડેસ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું 28/7/2020 ને મંગળવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર. મિત્રો આપની આજ વિશે વાત કરીશું. રાશિ ભવિષ્યની પ્રથમ રાશિ કહેતા મેષ રાશિની. તો મેષ રાશિના જાતકોએ માર્કેટિંગ મીડિયા સાથે સંબંધિત કાર્યો પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. કોઈ પણ ફોન કોલ વગેરેની નજરઅંદાજ કરશો નહીં તો આજે કોઈ પણ મહત્વ પણ સૂચના મળવાની સંભાવના રહેશે. મિત્રો વાત કરીશું આજના દિવસે પીળા વસ્ત્રો ધારણ કરવાથી લાભ રહેશે. વાત કરીશું વૃષભ રાશિની. વારસાગત સંપત્તિ સંબંધિત કોઈ વાદ વિવાદ ચાલી રહ્યો હોય તો આજે ચોક્કસ તેનો ઉકેલ આવશે. અન્ય લોકોના નિર્ણયની અપેક્ષા પોતાના નિર્ણય પર વધારે પ્રાથમિકતા આપવાની જરૂર છે. આજના દિવસને વધારે સરળ બનાવવો હોય તો પિંક વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું મિથુન રાશિની. પોઝિટિવ રાશિના સ્વામી બુધ છે તો અહીંયા તમારે શક્ય હોય તો આજે તમે તમારા વિશે વિચારો, તેમાં તમારા માટે રજૂ કરો. મિત્રો આજે વાણીની અંદર ચોક્કસ પ્રફુલ્લિતતા રહેશે. આજના દિવસને સરળ બનાવવા માટે ગુલાબી વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું અહીંયા કર્ક રાશિની. ધર્મ કર્મ અને આધ્યાત્મિકતા કાર્યોમાં આસ્થા રહેશે. કોઈ પણ કાર્યને કરતા પહેલા તેની પોઝિટિવ અને નેગેટિવ સ્તર ઉપર વિચારવાનું ચોક્કસ રાખો. આજના દિવસને મંગળ બનાવવા માટે આપ સ્કાય બ્લુ વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું સિંહ રાશિની. અહીંયા સિંહ લગ્નના વ્યક્તિઓમાં આત્મબળ અને વિશ્વાસની પ્રબળ ભાવના રહેશે. આજે પણ ગ્રહ ગોચર તમારા પક્ષમાં રહેશે. આજનો દિવસ તમારા માટે લાભદાયક અને સિદ્ધિદાયક રહેશે. મિત્રો આજના દિવસને સરળ બનાવવા માટે આપ શક્ય હોય તો અહીંયા મોરપિંચ વસ્ત્રો ધારણ કરી શકો છો. વાત કરીશું અહીંયા કન્યા રાશિની. ધાર્મિક સંસ્થાઓ સાથે સંબંધિત ગતિવિધિઓમાં તમારો સહયોગ સારો રહેશે, જેના દ્વારા પરિવારમાં તમારું માન સન્માન સારું રહેશે. આર્થિક મામલો આજના દિવસે તમારા માટે શુભ જણાશે. આજના દિવસને મંગળ બનાવવા માટે આપ શક્ય હોય તો અહીંયા વાદળી વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું તુલા રાશિની. તમારી ક્ષમતાઓ ઉપર આત્મવિશ્વાસ રાખવાની અને વિશ્વાસ રાખવાની જરૂર છે. પરેશાનીઓ ઉકેલ ચોક્કસ મળશે. સંબંધિત કાર્યોની અંદર કોઈ વિવાદ થઈ શકે એમ છે. આજના દિવસને મંગળ બનાવવા માટે સફેદ વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું વૃશ્ચિક રાશિની. આજે કોઈપણ કાર્યમાં હૃદયની જગ્યાએ મગજના નિર્ણયને વધારે પ્રાથમિકતા આપવાની જરૂર છે. તમને નવી સંભાવનાઓ પ્રાપ્ત થશે. અચાનક કોઈ અટવાયેલું પેમેન્ટ આવી શકે એમ છે. આજના દિવસને સુધારવા માટે આપ શક્ય હોય તો સફેદ વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું ધનરાશિની. આધ્યાત્મિકતા ધર્મ કર્મના કાર્યો પ્રત્યે રસ તમારા વ્યવહારને વધારે પોઝિટિવ જાળવી રાખશે, જેનાથી સમાજમાં તમને ઓળખ અને સન્માન માન સન્માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. મિત્રો આજના દિવસને યોગ્ય બનાવવા માટે આપ કેસરી વસ્ત્રો ધારણ કરી શકો છો. વાત કરીશું મકર રાશિની. પોઝિટિવિટી આજે તમે તમારા સાથે અને પાર્ટનરને મળવાની ચોક્કસ આયોજનમાં રહેશો. તમારા કામને પ્રભાવિત કરશો. આજે તમે યાત્રામાં પ્રાથમિકતા આપશો. પરિવારમાં મિત્રો સાથે સાહસિક યાત્રા બનાવી શકશો. આજના દિવસને મંગળ બનાવવા માટે આપ શક્ય હોય તો અહીંયા લાઇટ વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું કુંભ રાશિની. આજના દિવસે તમારા માટે સક્રિયતા તથા લાભથી ભરપૂર રહેશે. આજે લગભગ નવા લોકોને મળશો, નવા સંકલ્પો બનાવશો, નવા સંપર્કો પણ બનાવશો. આજના દિવસે ઉપયોગ તમારા અંદરથી સકારાત્મક સાક્ષાત્કાર આનંદની અનુભૂતિ કરાવશે. શક્ય હોય તો ઓમ નમઃ શિવાયના થોડા જપ પણ કરજો, જેથી તમારું આત્મબળ મજબૂત બને અને આપ શક્ય હોય તો અહીંયા કેસરી વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું મીન રાશિની. તમને તમારી જવાબદારીથી ચોક્કસ પસ્તાવો થશે. નક્ષત્રો તેમજ તમને ભાવનાઓ પ્રમાણે આજના દિવસે વિતાવવો થોડો કઠિન લાગશે, પણ આજના દિવસે તમને મસ્તી કરવાનો આનંદ પણ અદ્ભુત રહેશે. સંદેશ નવો મળશે. જીવનની અંદર કોઈ પણ કઠિન કાર્યને સરળ બનાવવી એ તમારા જીવનની હંમેશા અપેક્ષા હોવી જોઈએ, તો એ અપેક્ષાની અંદર ખરા ઉતરો. આજના દિવસને યોગ્ય બનાવવા માટે ગુલાબી વસ્ત્રો ધારણ કરો. મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે મેં રાશિ ભવિષ્ય જણાવ્યું. વધુમાં વધુ જેડેસ ટીવીની ચેનલને સબસ્ક્રાઇબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો. આપની આજ વિશે અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય.
We'll be right back.